હવે આપણે યુનિટ નંબર 4 વેલ્યુ બેકઅપ એમાં આપણે જે ટેક્સ બુક હતી એની અંદર આપણે એક્ટિવિટી કમ્પ્લીટ કરી નાખી બરોબર હવે આપણે આજના લેક્ચરને શું કરવાનું છે સ્વાપોધીમાં ફિલ અપ કરવાનું છે તો હવે આપણે સ્વાપોધી લખીએ તો જો હવે કઈ રીતે જે ફિલ અપ કરવાનું છે જો ઉપર પેરેગ્રાફ તમને લખેલો દેખાશે બરોબર દેખાય પેરેગ્રાફ અને પેરેગ્રાફ માંથી ક્વેશ્ચન કેટલા પૂછેલા છે અને બધા ક્વેશ્ચન એ એના આન્સર એ તમને ક્યાંથી મળશે તો પેરેગ્રાફ માંથી પણ તમને મળશે તો આપણે વન બાય વન ક્વેશ્ચન આન્સર આપણે ડિસ્કસ કરીશું અને લખીશું પેરેગ્રાફ નંબર 1 એનો આન્સર નંબર 1 જો ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે વોટ ડીડ મિસ્ટર મફતલાલ ડુ ઓલ ધ ટાઈમ તો મિસ્ટર મફતલાલ હતા એ શું કરતા હતા દરરોજ તો જો પહેલી લાઈનની અંદર તમને એમાં આન્સર જોવા મળશે શું કરતા હતા મિસ્ટર મફતલાલ એ દરરોજ આળસુની જેમ બેસી રહેતા હતા અને કશું કરતા નહોતા તો ચલો આપણે લખી નાખીએ આન્સર નંબર 1 મિસ્ટર મફતલાલ P1 એટલે પેરેગ્રાફ નંબર 1 પહેલા ફકરાનો પહેલો આન્સર સેટ આઈડલ આઈડલ એટલે શું થાય આળસુ એન્ડ મૂડ હિયર એન્ડ ધેર અને અહીંયા તેની ફર્યા કરતા ઓલ ધ ટાઈમ એટલે આખો દિવસ શું કરતા હતા મૂળ હિયર એન્ડ ધેર એટલે ફર્યા કરતા હતા અને આળસુની જેમ એ બેસી રહેતા હતા મિસ્ટર મફતલાલ સેટ આઈડલ એન્ડ મૂડ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ ઓકે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે વેર ડીડ મિસ્ટર મફતલાલ સીટ તો મિસ્ટર મફતલાલ ક્યાં બેઠા હતા તો અંદર તમે જો એટલે આન્સર ખબર પડે કે મિસ્ટર મફતલાલ એ ક્યાં બેઠા હતા તો એક વૃક્ષ નીચે બેઠા હતા તો એના માટે આપણે શું લખીશું જો એક વસ્તુ યાદ રાખવાની કે પ્રશ્ન જો ડીડથી પૂછાય પ્રશ્ન ડીડથી પૂછાય તો આપણે જવાબ શેમાં લખવાનો જવાબ આપણે ભૂતકાળમાં લખવાનો બરોબર તો ભૂતકાળ શેનો થશે તો ક્રિયાપદનું ભૂતકાળનું ભૂતકાળ પડે તો તમે જો પહેલો જે ક્વેશ્ચન છે એમાં વોટ પછી શું ડીડ લખેલું છે એટલે શેમાં પ્રશ્ન પૂછાયો કહેવાય ભૂતકાળનો પ્રશ્ન પૂછાયો કહેવાય તો એમાં શું હતું સીટ હતું સીટ તો એનું શું કર્યું સેટ એ જ રીતે બીજામાં જો વેર ડીડ મિસ્ટર મફતલાલ સીટ તો ડીડથી પ્રશ્ન પૂછાયો તો સીટનું ભૂતકાળ શું થશે એ આપણે લખવાનું છે બરોબર ભૂતકાળના રૂપો આવડે ના આવડે તો લર્ન કરી દેવાના આપણે ભૂતકાળના રૂપો બરોબર ગ્રામરમાં આપણે જોતા જઈશું વન બાય વન તો સીટ તે એનું શું થશે ભૂતકાળ સેટ તો શું લખાશે આન્સરમાં મિસ્ટર મફતલાલ સેટ ત્યાં બેટા ઝાડની નીચે તો શું કહેવાય અંડર અટ્રી એક વૃક્ષની નીચે બેઠા એના પછી ક્વેશ્ચન નંબર 3 વોટ ડીડ મિસ્ટર મફતલાલ સી મિસ્ટર મફતલાલે શું જોયું જો હવે ડીડથી પ્રશ્ન પૂછાય છે ક્રિયાપદ કયું છે તો સી એટલે કે જો તો યાદ રાખવાનું ક્રિયાપદ એટલે કે જે ક્રિયા દર્શાવે એને આપણે શું કહીશું ક્રિયાપદ બરાબર તો સી નું શું થઈ જશે સી એ ક્રિયાપદ કહેવાય તો સી નું શું થઈ જશે ભૂતકાળ સી નું ભૂતકાળ શું થશે જો અંદર શું થશે સો યસ તો અહીંયા આપણે આન્સરમાં શું લખીશું શું જોયું હતું તો એક મરઘીનું ઈંડું જોયું હતું તો ક્યાં આગળ જોયું હતું તો ઘાસની ઉપર પડેલું એટલે શું કહેવાય લાઈન ઓન ગ્રાસ તો લખીએ આપણે મિસ્ટર મફતલાલ C
ચીજ છે તો એનો ભૂતકાળ શું થઈ જશે 100 મિસ્ટર નો ભૂતકાળ 100 તો હેન્સ કે લાઈન ઓન ધ ગ્લાસ બીજી કોઈ જગ્યાએ અંદર ઓર અંદર હતી એટલે કે ઝાડની નીચે ક્યાં હતું તો લાઈન બોન ગ્લાસ એટલે કે ઘાસ ઝાડની નીચે ઘાસ ઉપર તો માર્ગીનું ઇન્ડુ પડેલું એમને જોયું હવે એમસીક્યુ છે એમસીક્યુ આપણને આવડે એવા છે તો જો ફર્સ્ટ નંબરમાં મિસ્ટર મફતલાલ વોઝ અ ડેસમેન તો એના આન્સરમાં આપણે શું લખી શકીએ શું આવશે એના આન્સરમાં યસ શું આવશે લેઝી તો પહેલામાં લેઝી સેકન્ડ મિસ્ટર મફતલાલ શું એ પણ આન્સરમાં આવી ગયું છે શું લખાશે એમાં બોલો તો બરાબર અ હેન્સ એર નંબર 3 મિસ્ટર મફતલાલ ડીડ નોટ લાઈક ટુ તો શું કરવું એમને નહોતું ગમતું તો શું કરવું નહોતું ગમતું વર્ક એટલે કે કામ કરવું એમને નહોતું ગમતું બરોબર ચલો ત્રણે ત્રણના આન્સર આપણને મળી ગયા એના પછી પેરેગ્રાફ નંબર 2 પેરેગ્રાફ નંબર 2 જો એમાં આન્સર નંબર 1 હુ વોઝ છગન છગનલાલ કોણ છે તમે જો એટલે ખ્યાલ આવશે છગનલાલ કોણ છે તમે જો પેરેગ્રાફ રીડ કરો એટલે ખબર પડે કે છગનલાલ કોણ છે હુ વોઝ છગનલાલ છગનલાલ કોણ છે તો આ મિસ્ટર મફતલાલ ના ફ્રેન્ડ છે મિત્ર છે બરોબર મે વોઝથી પ્રશ્ન પૂછ્યો છે એટલે આન્સર પણ આપણે શેનાથી લખવાનો વોઝથી કે હુંથી જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે ફક્ત શું લખવાનું નામ લખી દેવાનું બાકી બધું એમનું તો હુંની જગ્યાએ કોનું નામ આવશે હુ વોઝ છગનલાલ તો લખવાનું કે છગનલાલ વોઝ મફતલાલ ફ્રેન્ડ ઓકે અથવા બીજી રીતે લખવા છે એ રીતે લખાય કે હુ વોઝ છગનલાલ છગનલાલ વોઝ મફતલાલ ફ્રેન્ડ મોસ્ટલી આપણે ઓથી પ્રશ્ન પૂછાય ત્યારે એની જગ્યાએ આપણે નામ લખીએ અને બની જતું હોય છે પણ અહીંયા શું પૂછ્યું છે હુ પણ પૂછ્યું છે અને સામે નામ કોનું લખ્યું છે છગનલાલ અને નામ ઉમેરવાનું કોનું છે આપણે તો મફતલાલ વોટ વિલ મેક મફતલાલ રીચ તો જો હવે અહીંયા જો પ્રશ્ન સેનાથી પૂછાયો છે તો વિલથી પૂછાયો છે હવે વિલ શું દર્શાવે તો વિલ હંમેશા ભવિષ્યકાળ દર્શાવશે બરોબર તો આન્સર પણ શેમાં લખવાનો આપણે ભવિષ્યકાળમાં લખવાનો તો જો વોટ વિલ મેક મિસ્ટર મફતલાલ રીચ તો એમાં આપણે લખીશું વિલનો ઉપયોગ કરવાનો છે તો શું બનાવશે એમને રીચ તો એ ઇન્ડુ જે છે એ એમને રીચ બનાવશે તો લખીએ એન એ વી મે મિસ્ટર મફતલાલ રીચ એક હિન્દુ મિસ્ટર મફતલાલને પૈસાદાર બનાવશે એના પછી બી એમસીક્યુ છે જો મિસ્ટર મફતલાલ થોટ હી વોઝ ડેસ જે મિસ્ટર મફતલાલ હતા એ વિચારતા હતા કે તેઓ કેવા છે તો જો ચાર ઓપ્શન આપેલા છે એમાંથી કયો ઓપ્શન આપણે લખી શકીએ શું લખાય લકી બરોબર એ વિચારતા હતા કે કેવા છે તો લકી છે તો પહેલામાં લકી
બીજા માં તો એક બિલ મે મિસ્ટર મફતલાલ એક શું બનાવશે આની અંદર આવી ગયું બરાબર રીચ હવે પેરેગ્રાફ નંબર 3 જોઈએ વેર બિલ મિસ્ટર મફતલાલ પુટ ધ એગ પેરેગ્રાફ 3 આન્સર નંબર 1 પેરેગ્રાફ એક વખત જોઈ લો એટલે ખ્યાલ આવે આપણને શું કહે છે વેર બિલ વિધી ક્વેશ્ચન પણ આ જે બિલ તેમાં આવે ભવિષ્યકાળમાં તો આન્સર પણ આપણે ભવિષ્યકાળમાં લખીશું તો મિસ્ટર મફતલાલે એમને પુટ એટલે કે મૂક્યું તો ઇન્ડુ ક્યાં મૂક્યું મિસ્ટર મફતલાલે તો જો અંદર આન્સર લખેલો છે ક્યાં મૂક્યો તો એમને એમના ખિસ્સામાં મૂક્યો બરાબર ને સ્ટોરી સાંભળી હોય તો ખ્યાલ હશે તો લખી આપણે મિસ્ટર મફતલાલ input bill the egg in his pocket pocket એટલે શું થશે ખિસ્સુ બોલાય શું તો ગુજરાતીમાં ખિસ્સુ બોલાય ને શું તો ગુજરાતીમાં શું કહો છો તમે ખીચું કહો છો તો ખીચું તો ખાવાનું આવે છે Next, number two. What will come out of the air? तो जो will भी प्रश्न पूछा है। तो शुद्ध है कि ये कहते हैं कि इन्ना माती come out इन्ने शुद्ध है बाहर आओ। तो इन्ना माती कौन बाहर आओ से? जो या एक वस्तु याद रखना कि will शुद्ध है चाहे will भविष्य काल दर्शावे बराबर कसे असे बराबर पाछळ શું આવે મોટા ભાગે સે આવે એટલે કે સ્વાર હું આવીશ જઈશ આ કામ થશે આવું થશે બરાબર તો પાછળ શું હોય સ તો એ રીતે કે ઈંડામાંથી શું બહાર આવશે બરાબર તો આપણે આન્સર બોલવો હોય તો ગુજરાતીમાં કઈ રીતે આન્સર બોલી શકાય ઈંડામાંથી શું બહાર આવશે બરાબર તો લખી નાખીએ મરઘી નું બચ્ચું જેને આપણે ઇંગ્લિશ માં શું કહીએ છે અ ચિક શું કહીએ છે અ ચિક તો લખી આપણે અ ચિક વિલ કમ હા આઉટ ઓફ ધ ગેટ જે નાના નાના જે સ્પેલિંગ છે મીનિંગ છે ને તૈયાર કરવાના એનાથી શું છે કે આન્સર જે તમે લર્ન કરો ને એ જલ્દી ખબર પડે કોઈ બી ચેપ્ટર છે ને આપણે જલ્દી ખબર પડે એટલે સૌથી વધારે તમારે શું હાર્ડવર્ક જે હોય ને એ તમારે લર્ન કરવાના અત્યાર સુધીમાં મેં જેટલા હાર્ડવર્ક લખાયા એ હાર્ડવર્ક તમારે શું કરવાના લર્ન કરવાના બરોબર એટલે જ્યારે હાર્ડવર્ક લખાવો ત્યારે ફ્રી ટાઈમ તમારે રફ બુકમાં લખી અને લર્ન કરવાના જેટલા હાર્ડવર્ક તમે લર્ન કરશો તેટલું તમારું ઇંગ્લિશ સારું થશે પાવરફુલ થશે કારણ કે ઇંગ્લિશને સમજવું હોય તો સૌથી વધારે શું લર્ન કરવું પડે આપણે હાર્ડવર્ક લર્ન કરવાનું પડે અને બીજા નંબરમાં જ્યારે ગ્રામર ભણતા હોય તો ગ્રામરમાં શું લર્ન કરવું પડે તો જે નિયમો જે લખાવું છું ને ગ્રામર વખતે એ નિયમો તમારે એકદમ કમ્પ્લીટ કરેક્ટલી તૈયાર કરવા પડે ચલો હવે ક્વેશ્ચન નંબર 3 છે What will the chick grow into? Grow એટલે કે વધવું તો અહીંયા એવું કહે છે કે જે ચીક છે એ મોટું થઈને શું થશે શું બનશે તો શેમાં વૃદ્ધિ થશે એની તો એ જે ચીક છે જે મરઘીનું બચ્ચું છે એ મોટું થઈને શું બને તો મરઘી બને ને તો લખીશું આપણે એના આન્સર નંબર 3 માં ધ ચીક વિલ ગ્રો into a hen
ना पची चौथो क्वेश्चन है व्हाट विल मिस्टर मफतलाल हैव व्हेन ही बिकम्स रिच जारे मिस्टर मफतलाल रिच बनी जैसे तो एमनी पासे शू हसे तो जो अंदर आपेलू छे प्रमाण एमनी पासे शू होई सके तो पैसा आवे એટલે બિગ હાઉસ પછી બીજા નંબર માં શું હશે એમની જોડે ઘણા બધા નોકર એટલે મેની સર્વન્ટ્સ અને બીજા નંબર માં ફોર કાર્સ એટલે કે ચાર ગાડીઓ હશે તો આ ત્રણ વસ્તુ યાદ રાખવાની મેની સર્વન્ટ્સ અને કાર યાદ રહેશે અને બીજા નંબર માં એક ઘર 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 ની અંદર નોકર અને ઘર ની બહાર ચાર ગાડી એટલે થઈ ગઈ ત્રણ વસ્તુ લખીએ મિસ્ટર મફતલાલ Big house, many servants, and four cars. When he becomes rich. ओके चलो हम एमसीक्यूज लिए आपने एमसीक्यूज में नंबर 1 से मिस्टर मफतलाल विल पुट द एग बराबर मिस्टर मफतलाल क्या पूछे एग ने तो शो आवशे जो ऑप्शन करेक्ट ऑप्शन में शो आवशे पर ऑप्शन करेक्ट छे जो चार ऑप्शन में कोई ऑप्शन करे छे मफतलाल विल मिस्टर मफतलाल विल पुट द एग क्या मुके दे एग ने क्या मुके दे जाने क्या मुके छे बराबर पॉकेट मार तो कोई ऑप्शन आवशे बराबर तो ऑप्शन नंबर डी लखो इन हिज पॉकेट क्वेश्चन नंबर 2 अंड डैश विल कम आउट ऑफ द तो इंडा माती शु बार आवशे जो तुम अंदर એટલે તમને ઓપ્શન જો અંદર ચાર ઓપ્શન માંથી કયો ઓપ્શન આવશે કરે સી બરોબર ઓપ્શન સી લખો સી નંબર 3 ધ ચીક વિલ ગ્રો ઇનટુ એ પણ હમણા આપણે આ ક્વેશ્ચન ની અંદર આવી ગયું છે ચીક વિલ ગ્રો ઇનટુ શું આવશે આન્સર માં જો ચાર એન બરોબર છે એના પછી નેક્સ્ટ મિસ્ટર મફતલાલ વિલ સેલ એક્સ એન્ડ બી અ ડેશમેન તો કેવો માણસ બનશે રીચ મિસ્ટર મફતલાલ વિલ હેવ ડેશ કાર કેટલી કાર છે 4 ઓકે ચલો હવે આપણે 4 ઉપરથી 4th નંબરના પેરેગ્રાફ પર આવી જઈશું એમાં એક જ ક્વેશ્ચન છે આપણે ત્યાં આગળ આવી જશે પેરેગ્રાફ નંબર 4 એનો આન્સર નંબર 1 मिस्टर व्हाट हैपेंड व्हेन मिस्टर लाल मिस्टर मफतलाल टुक द एग आउट ऑफ हिज पॉकेट तो मिस्टर मफतलाल ने એના ખિસ્સામાંથી ઈંડું બહાર કાઢ્યું ત્યારે શું થયું તો સ્ટોરી સાંભળ્યો તો ખ્યાલ હશે કે એ જેવા ખિસ્સામાંથી ઈંડું બહાર કાઢે છે તો એની જે આંગળીઓ છે આંગળીઓમાંથી શું થાય છે ઈંડું લપસી જાય છે અને નીચે પડી જાય છે બરોબર તો લખીએ व्हेन मिस्टर मफतलाल took the egg
out of this pocket. He slip the form. His fingers. क्या दिन हमने आंगड़े माथी विंडो पड़ी जाए छे बे क्वेश्चन से आपने लगते जो भी एमसीक्यू से ये भी एमसीक्यू में पहलू है छगनलाल कॉल्स द एड तो छगनलाल इंडा ने क्यों किए थे तो जो चार ऑप्शन थे नाइस ब्यूटीफुल लवली एंड वंडरफुल तो चार में निकलो ऑप्शन आपसे सो किए थे इंडा ने वंडरफुल यस तो लगो वंडरफुल पहला में आपसे लास्ट ऑप्शन वंडरफुल नंबर टू द एग स्लीप द फ्रॉम तो ए यस तो ए मफतलाल ने फिंगर में भी स्लीप થઈ જાય છે તેમાં આવશે ઓપ્શન ડી હવે જો તમારા હોમવર્ક માં શું લખવાનું છે જો એ જોઈ લો તમે એકવાર તો ક્વેશ્ચન નંબર 2 છે ને ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક એ તમારે લખવાનું છે ક્વેશ્ચન નંબર હોમવર્ક માં ક્વેશ્ચન નંબર 2 पेज नंबर 35 बराबर स्वाप होतीमा लखो बराबर बीजू कई लखवा जेवू चलो आठ तो तमे लखी नाखो पछी बीजू आपणे पूरा जेवू ओके